25 ડિસેમ્બર થી 11 ફેબ્રુઆરી સુધી રાપર તાલુકામાં અનેકવિધ પ્રોગ્રામ યોજાયા. આદરણીય વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથિ 25 ડિસેમ્બરથી સ્વર્ગસ્થ દીનદયાળ ઉપાધ્યાયજીની નિર્વાણ તિથિ 11 ફેબ્રુઆરી સુધી અનેકવિધ સેવાકીય કાર્યો કરી રાપર તાલુકા ભાજપ અને શહેર ભાજપ દ્વારા સમગ્ર તાલુકાને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરી તાલુકામાં ભગવા લહેર ફેલાવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમો સાથે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા 46 શહીદોને અંજલિ આપવામાં આવી હતી. તો પંડિત દીનદયાળજીને શહેરમાં વોર્ડવાર તો તાલુકામાં બૂથવાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, એવું રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયાએ માસપુરા ન્યૂઝ સાથેની એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. ખાસ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ગેડી ગામે બૂથ નંબર 122માં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ગેડી શક્તિ કેન્દ્રમાં બૂથ દીઠ માઇક્રો ડોનેશન નમો એપના માધ્યમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ગેડી ગામના સરપંચ દેવરાજભાઈ વાધાણી, ગામના ઉપસરપંચ શંભુભાઈ ચંડેસર, ગેડી ગામના યુવા સમાજ પ્રમુખ લખમણભાઈ મકવાણા, માજી સરપંચ અજાભાઈ સુતાર, માજી સરપંચ ભેખાભાઈ સિંધવ, ગેડી સેવા મંડળીના મંત્રી દિનેશભાઈ રાઠોડ, વેલજીભાઈ રાઠોડ, બાબાભાઈ રાઠોડ હાજર રહ્યા હતા. તો ગાગોદર ગામે રાજુભા જાડેજા, અનુપસિંહ જાડેજા, હરેશભાઈ મહારાજ અને અગ્રણીઓ દ્વારા ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો રાપર શહેર ભાજપ દ્વારા પુલવામામાં શહીદો સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાય રવિભાણ સંપ્રદાયના મહાન સંત રવિદાસજીને પુષ્પાંજલિ અર્પણ કરી આ દિવ્ય પુરુષોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની, ઉપપ્રમુખ બળદેવભાઈ ગામોટ, બંને મહામંત્રીઓ, રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ ભીખુભા હરિસિંહજી સોઠા, શહેર ભાજપના મંત્રી જાનખાન બલોચ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ અવિનાશભાઈ પ્રજાપતિ અને સમગ્ર શહેર ભાજપની ટીમ દ્વારા અનેકવિધ સેવાઓથી શહેરને ધમધમતું રાખ્યું હતું, એવું રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયાએ ઉપપ્રમુખ કમલસિંહ સોઢાની યાદીમાં જણાવ્યું હતું. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ અને 11 ફેબ્રુઆરી શ્યામ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ બૂથોમાં કાર્યક્રમ કરવામાં આવ્યા અને સાથે સાથે પાર્ટી દ્વારા માઇક્રો ડોનેશન ફંડનું પણ કામગીરી કરવામાં આવી. રાપર તાલુકા વિસ્તારમાંથી દરેક બૂથમાંથી 3725 જેવા કાર્યકરોએ ઓનલાઈન ડોનેશન કર્યું અને સાથે સાથે આત્મનિર્ભરનો રાપર તાલુકા દરેક બૂથમાં કાર્યક્રમ કરવામાં આવ્યો. આત્મનિર્ભર જે મોદી સાહેબે સૂત્ર આપ્યું કે માણસ આત્મનિર્ભર બનવો જોઈએ, એટલે એનો પણ અલગ અલગ બૂથમાં કાર્યક્રમ આવ્યો. ને ગઈકાલે જે પુલવામા શહીદ થયા હતા એનો પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દરેક બૂથમાં કરવામાં આવ્યો. અને આગામી 24 તારીખે ઉમિયા ગામે નમો કિસાન પંચાયત કાર્યક્રમ કરવાનો છે. દરેક ગામ વિસ્તારમાંથી ખેડૂતોને બોલાવવાના, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવાનું અને ટેકનોલોજીના માધ્યમથી ખેડૂત કેવી રીતે સમૃદ્ધ બની શકે એ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.